ભરૂચ જિલ્લામાં કોરોનાએ કહેર વરસાવતા વધી રહેલી દર્દીઓની સંખ્યાથી શ્વાસ ઉપર સંકટ ઊભું થયું છે. ઓક્સિજનની ડિમાન્ડમાં 5 ટનથી 40 ટનના થયેલા તોતિંગ વધારાની પૂર્તિ કરવી ભારે મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. આવા કપરા સમયમાં સામાજિક સંસ્થાઓની ઉમદા સેવા દર્દીઓ માટે જીવનદાન સાબિત થઈ રહી છે. ભરૂચ સહિત દેશભરમાં વધતા કોરોનાના કહેરને કાબૂમાં રાખવા હવે વહીવટીતંત્ર અને રાજ્ય સરકારને ફાંફા પડી ગયા છે. સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો જે ગતિમાં થઈ રહ્યો છે તે ગતિમાં દર્દીઓની સારવારની વ્યવસ્થા થઈ રહી નથી, તેથી પરિસ્થિતિ વણસી રહી છે. શ્વાસ પર સર્જાયેલ સંકટથી સ્મશાનમાં હોસ્પિટલોની માફક જ લાઈનો લાગી છે. દર્દીઓની હોસ્પિટલોમાં 3 દિવસ ચાલતો ઓક્સિજન હવે માંડ 2-3 કલાક ચાલે છે. દર્દીઓની કન્ડિશન વધુ ક્રિટિકલ થવાના કારણે ઓક્સિજનની જરૂર વધી છે. અગાઉ નાની હોસ્પિટલોમાં 3-4 દર્દીઓને ઓક્સિજન પર રખાય તેવી પરિસ્થિતિ હતી, પરંતુ હાલના કોવિડના સેકન્ડ વેવમાં દર્દીઓની સંખ્યા 10 થી 12 થઈ ચૂકી છે. ક્યારે દર્દીને ઓક્સિજનની જરૂર વધી જાય તે નિશ્ચિત નથી, તેથી દરેક દર્દીને ઓક્સિજનની જરૂર પડશે તે માનીને ઓક્સિજન બેડ તૈયાર કરવો પડે છે. અત્રે હાલ કોરોના મહામારીના કારણે ભરૂચની હોસ્પિટલો ફૂલ જોવા મળી રહી છે. આ કારણે લોકોના મૃત્યુ થવા જઈ રહ્યા છે, ત્યારે કોરોના સંક્રમિત દર્દીઓને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ન મળવાના કારણે જીવોની પરિસ્થિતિ કફોડી બની રહી છે. ભરૂચ જિલ્લામાં ઓક્સિજનની ભારે અછત સર્જાઈ રહી છે. તેવામાં ભરૂચના ઓક્સિજન ડીલર સમીર પટેલના કહેવા પ્રમાણે પહેલાં ઓક્સિજનના 1 બોટલ 24 કલાક ચાલતો હતો, હાલ તે માત્ર 3 કલાકમાં પૂરું થઈ જવાથી ઓક્સિજનની માંગ ખૂબ વધી જવા પામી છે. પહેલાં કંપની તરફથી અમને તરત ઓક્સિજન મળી જતો હતો, પરંતુ હાલ પરિસ્થિતિના કારણે ઓક્સિજન બનાવતી કંપનીઓ પર પણ લાંબી કતારો જોવા મળી રહી છે, જેને લઈને અમારો ટાઈમ વધુ જાય છે. જેના પગલે હાલ પણ અમે સંસ્થાઓમાં જઈને ઓક્સિજન પૂરું પાડતા હતા તે બંધ કરવાનો વખત આવે છે. કલેક્ટરના સૂચન પ્રમાણે હાલ માત્ર અને માત્ર હોસ્પિટલમાં જ અમારા તરફથી ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે. બીજી તરફ ભરૂચની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં ઓક્સિજન મોટા પ્રમાણમાં નહીં મળવાના કારણે સારવાર લઈ રહેલા દર્દીઓને તકલીફ પડી રહી છે. અત્યારની પરિસ્થિતિમાં કોરોના સંક્રમિત દર્દી પોતાના ઘરેથી ઓક્સિજન બોટલ જોડે લઈને આવી રહ્યો છે. હોસ્પિટલોમાં પહેલાં 5 ટન ઓક્સિજનની જરૂર પડતી હતી, તેમાં ખૂબ વધારો થતાં હાલના સમયમાં 40 ટન ઉપર જરૂરિયાત બની ચૂકી છે. ડૉક્ટર વસીમરાજના જણાવ્યા અનુસાર આવનાર સમયમાં હજુ પણ ઓક્સિજનની વધુ અછત પડશે તેવું હાલની પરિસ્થિતિ જોતા માલુમ પડી રહ્યું છે. હું ડૉક્ટર વસીમરાજ પામલેન હોસ્પિટલ ખાતે ફિઝિશિયન છું. આજરોજ આપની સમક્ષ મહામારીમાં જે ઓક્સિજનની અછત આવી રહી છે અને જે રીતે રોગ અત્યારે ફેલાઈ રહ્યો છે તેના વિશે 2 મિનિટ વાત કરીશ. અત્યારે ગત વર્ષની મહામારી કરતાં આ વખતે COVID-19 ઘણો ફેલાયો છે, એની ઇન્ફેક્ટિવિટી પણ વધી છે અને ઘણા પેશન્ટ ઓક્સિજનની ડિમાન્ડ સાથે જ હોસ્પિટલમાં આવે છે. શરૂઆતના દિવસોમાં પેશન્ટ ચાલતું આવતું હતું, હવે પેશન્ટની સીધી વેન્ટિલેટરની રિક્વાયરમેન્ટ આવે છે. ઓક્સિજનની રિક્વાયરમેન્ટ ગત વર્ષે અમારે જે ઓક્સિજનની ટેન્ક કહેવાય તે 3 થી 4 વપરાતી હતી, એ આ જ સમયમાં પર ડે 24 કલાકમાં મિનિમમ 15 ટેન્કનો વપરાશ થાય છે. એ ઉપરાંત 60 થી 70 સિલિન્ડર પણ વપરાશ થાય છે. આ વર્ષે આપણને એવું જોવા મળે છે કે દર્દીએ સિલિન્ડર સાથે લઈને ફરવું પડે છે, કાંઈ હોસ્પિટલોમાં સિલિન્ડર અવેલેબલ નથી. ઓક્સિજનની અછતના લીધે ઘણા દર્દીઓને ઓક્સિજન વગર રહેવું પડે છે, ઓક્સિજન વગર એ હેરાન પરેશાન થાય છે, માટે ઘણા દર્દી જાતે ઓક્સિજન લઈને ફરે છે. અને ગત વર્ષ કરતાં આ વર્ષે દરેક હોસ્પિટલમાં ઓક્સિજનવાળા દર્દીઓ વધારે છે, માટે આનો ફક્ત ને ફક્ત સોલ્યુશન એ જ છે કે આપણે જાગૃત થઈએ. આપણે જાગૃત નહીં થઈએ તો આવનારા દિવસોમાં આ અછત વધતી જશે. વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભરૂચ શહેરમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે ઓક્સિજન સેવા શરૂ કરવામાં આવી રહી છે. સામાજિક સંસ્થાના નરેશ સુથારવાલાના જણાવ્યા પ્રમાણે સંસ્થા દ્વારા ઓક્સિજન વિનામૂલ્યે કોઈપણ ચાર્જ લીધા વગર ભરૂચ શહેર તેમજ તાલુકામાં પૂરો પાડવામાં આવે છે. હાલ તેમની જોડે 40 બોટલોની સેવા અવિરતપણે ચાલુ રહેવા પામી છે. હાલની પોઝિશનમાં જે ડિમાન્ડ છે એ બહુ વધારે છે, જે રેગ્યુલર કરતાં ખૂબ વધારે છે, જેના કારણે અમે બને એટલો ટ્રાય કરીએ છીએ કે પહોંચી વળાય અમારાથી. હાલ તમારી પાસે સિલિન્ડરની સંખ્યા કેટલી હશે? અમારી પાસે 200 સિલિન્ડર છે અને લિક્વિડ ટેન્ક 2 660 લિટરની છે અને 210 લિટરની 5 ટેન્કો છે. ઓક્સિજન પૂરો થાય એટલે અમારે એવું સમજો કે 24 કલાકમાંથી સાહેબ 18 કલાક એના પાછળ જ અમે હોય છે.
અને એક ટેન્ક ખાલી થાય એટલે અમારે 4-5 કલાકે ભરાઈને આવી જાય છે પાછી, અને સિલિન્ડરો પણ એ 5 કલાક જેવો થાય જ છે અમારે. લિક્વિડ ટેન્ક અમે પાલેજ ટેક્સેર કંપનીમાંથી ભરાવીએ છીએ અને સિલિન્ડરો વનની ગેસીસ અંકલેશ્વરમાંથી ભરાવીએ છીએ. ઘણી એટલે બહુ ઘણી વધી ગઈ છે સાહેબ, પહેલાંની જે રેગ્યુલર છે એના કરતાં ગણતરી કરીએ તો બહુ જ વધી ગઈ છે. જેને અમે અત્યારે સિવિલ હોસ્પિટલ ગવર્મેન્ટ સિવાય કોઈને પ્રોવાઈડ કરી શકતા નથી સાહેબ. પ્રાઇવેટવાળા અમે સપ્લાય કરતા હતા, પણ અમે અત્યારે કન્ડિશન જોતા ગવર્મેન્ટ સિવાય અમે કોઈને પ્રોવાઈડ કરી શકતા નથી. આ જ રીતે ભરૂચ શહેર જિલ્લામાં વિવિધ સામાજિક સંસ્થાઓ પણ ઓક્સિજન બોટલની સેવા નિઃશુલ્ક પૂરી પાડી આ કપરા કોરોના કાળમાં માનવતાની મહેક પ્રસરાવી રહી છે તે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર અને પ્રજાજનો માટે ખૂબ રાહતજનક કહી શકાય, જેથી શ્વાસ પરનું સંકટ કંઈક હળવું થઈ રહ્યું છે. પવન એજ્યુકેશન ટ્રસ્ટ સાર્થક જનસેવા ટ્રસ્ટ તરફથી અમે લોકો ભાવિનભાઈ પટેલ, ધર્મેશભાઈ ઓઝા અને હું પોતે નરેશ સુઠારવાલા, અમે લોકોએ લગભગ 1 મહિના ઉપર પહેલાંથી જ્યારે આ કોરોના મહામારીનો જ્યારે કેસો વધ્યા એટલે અમે ઓક્સિજનની વ્યવસ્થા કરી છે. ઓક્સિજનમાં અમે પહેલાં 20 બોટલની ખરીદી કરી, ત્યાર પછી પાછા 20 બોટલની ખરીદી કરી, એમ કુલ 40 બોટલોનું અમે ભરૂચ શહેરમાંથી કે ગામડામાંથી કોઈ પણ આવે અમે વિના મૂલ્યે એક પણ વગર પૈસાની ડિપોઝિટ વગર અમે ભરવાના પણ પૈસા ન લેતા અમે લોકોની મદદરૂપ થવા માટે અમારું ટ્રસ્ટ કાયમ જ તત્પર રહે છે. અને બીજા કોઈ પણ દવાખાને એડમિટ હોય કે કોરોના વેક્સિન માટે હોય, કોઈ બી કોરોના માટેની કોઈને આવશ્યકતા હોય તો અમને એ લોકો ફોનથી કરે છે અને અમને વ્યવસ્થા પૂરી કરી આપીએ છીએ.